राजकोट में कोरोना कहर वच्चे कोविड हॉस्पिटल में हुमलो थयो छे। राजनगर चौक में आवेली साकेत हॉस्पिटल में हुमलो थयो। त्रण शख्सोए पाइप पड़े डॉक्टर अने स्टाफ ने मार मार्यो छे। कोविड हॉस्पिटल में अशख्सोए तोड़फोड़ करी दर्दीनी सारवार ने लईने बबाल थई हती। त्यारे तबीबोए मालवीयनगर पोलीस स्टेशन में आनी फरियाद नोंधावी छे। सीसीटीवी फूटेज आधारे पोलीसे हवे हुमलाखोरोनी शोधखोळ हाथ धरी छे। तो महत्वनी बात ए छे के आ प्रकारना हुमला वारंवार होस्पिटलों में थाय छे, जेना कारणे ज डॉक्टर पण हवे सुरक्षा मांगता थया छे। कारण के तमाम बाबतो डॉक्टरना हाथमां होती नथी, तेओ पोतानी रीते सारवार करता होय छे। राजकोटमां कोरोना कहर वच्चे राजनगरमां आवेली संकेत कोविड होस्पिटलमां गत रात्रे ત્રણ થી વધુ શખ્સો આવીને તોડફોડ કરીને તબીબને મારવાનો પ્રયાસ ને હુમલાની ઘટનાથી ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। તબીબ અગ્રણીઓ અતુલ પંડ્યા સહિત લોકો આવ્યા હતા। માલવીયાનગર પોલીસ તપાસ કરી રહી છે। ત્યારે અત્યારે આ હુમલા સમયે જે હાજર છે ફાર્માસિસ્ટ જયેશ ચાવડા, એમને આપણે પૂછીએ કે જયેશભાઈ શું બન્યું હતું? કાલે રાત્રે અંદાજિત 12 વાગ્યાની આસપાસ, પહેલા તો એ લોકો 11:30ની આસપાસ હોસ્પિટલની અંદર ઉપર આવીને અમારા જે પેશન્ટ એડમિટ છે અને અમારો જે સ્ટાફ ઉપર ડ્યુટીમાં હતો એમની સાથે આવીને ગાળાગાળી અને જેમ ફાવે એમ વર્તન કરવાનું એમણે ચાલુ કર્યું હતું, જેથી કરીને અમારા સ્ટાફે અમને ઇન્ફોર્મ કર્યું એટલે તરત જ ડોક્ટર વિરલ ગાજીપરા સાહેબ અને હું પોતે અહીંયા આવ્યા હતા। અમે જ્યારે અહીંયા પહોંચ્યા ત્યારે એ શખ્સો સીધા ગાજીપરા સાહેબ ઉપર હુમલો કરવા જઈ રહ્યા હતા, ત્યારે વચ્ચે હું અને અમારા મેડિકલ સ્ટાફ પારસભાઈ અમે બંને વચ્ચે પડીને એમને અટકાવવાની કોશિશ કરી, તો એ લોકોએ અમને બંનેને સીધું મારવાનું ચાલુ કરી દીધું અને જેમ ફાવે એમ ગાળો અને ભયનું વાતાવરણ કમ્પ્લીટ ઊભું કરી દીધું હતું। અને એમનો ઇન્ટેન્શન એવો હતો કે ગમે એમ કરીને એમને હોસ્પિટલ આખી બંધ કરાવડાવી છે અને જાનથી મારી નાખવા સુધીની ધમકી આપીને અમને ગયા છે। સીસીટીવી તો પોલીસે કબજે કર્યા છે, મીડિયા પાસે પણ આવ્યા છે, પણ એ સમયે ઉશ્કેરાટમાં એ લોકો શું શું બોલતા હતા સાહેબ? જે ન બોલવાના જે શબ્દો તમે વિચારી શકો એ દરેક શબ્દ એ બોલેલા છે સાહેબ। ગાળો બોલો કે તમને સામેવાળા વ્યક્તિને તમે ધમકી ભર્યા, જે શબ્દો જે છેલ્લી કક્ષાના હોય શબ્દો એમણે વાપરેલા છે સાહેબ। આ હુમલાનું કારણ શું હોય શકે સાહેબ? આ હુમલાનું કારણ શું છે એ પર્ટિક્યુલર તો અમે અમને જ્યારે એમણે હુમલો કર્યો અહીંયા ભાઈનું ત્યારે અમને નહોતી ખબર। અમે એમને પૂછ્યું તો એમનું કેવું એવું થાય છે કે અહીંયા અમારી હોસ્પિટલમાં સાહેબ પાસેથી એમના ફાધરની ગત મહિનાની 9 તારીખે બતાવવા માટે આવ્યા હતા અને ત્યાર પછી એમના ફાધરની કંઈક તબિયત બગડી હતી, તો તબિયત બગડી હતી કોઈ બીજી હોસ્પિટલમાં એ એડમિટ હતા અને એ સારવાર દરમિયાન એનું અવસાન થયેલ હતું। તો એમનું કેવું એવું થતું હતું બરાબર છે કે મારા ફાધરનું ટ્રીટમેન્ટ અહીંયા ચાલુ તો મારા ફાધર શા માટે ન બેસે? હવે આજે અમારા હાથમાં જે હોય બરાબર છે એટલી અમે મહેનત કરી શકીએ, આજે કયા કારણોસર એમના ફાધરનું અવસાન થયું એમને નથી ખબર અને એ શા કારણોથી આ રીતના અમારી ઉપર હુમલો કર્યો, અમને આટલી ધમકીઓ આપી, અમારા સ્ટાફને માર્યા, એના વિશે અમને કશું ખ્યાલ નથી। પોલીસની સમયસર મદદ મળી ગઈ છે? પોલીસની અમને સમયસર મદદ મળી ગઈ અને એમણે ટોટલ વસ્તુ પોઝિટિવલી લઈ અને ટોટલ વસ્તુમાં કમ્પ્લીટ કોઓપરેશન પણ આપેલું છે અને આ વસ્તુને ગંભીર ગણી અને એમના પગલાં પણ એ લોકો લઈ રહ્યા છે। ચોક્કસ, તો આ જયેશભાઈ ચાવડા કે ગત રાત્રે 12 વાગે જ્યારે આ હુમલાની ઘટના બની ત્યારે તેઓ હાજર હતા અને 3 થી વધુ શખ્સો આવી અને એક જૂના વેર જે લેવા આવ્યો એ રીતે અપશબ્દો બોલી અને હુમલો કર્યો છે। તબીબને મારવાનો પ્રયત્ન કર્યો હતો એવા પણ તેઓ બચી ગયા, છતાં ધમકી આપી હતી અને માલવીયાનગર પોલીસે સંતોષકારક કામગીરી કરી છે અને કાર્યવાહી કરશે તેવી ખાતરી આપી છે। કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે ધર્મેશ વૈદ, રાજકોટ।